ભચાઉના આરોગ્ય કેન્દ્ર પાસે ઓવરલોડ મીઠું ભરેલી ટ્રક એક સાથે ત્રણ દુકાનો પર ચડી જતા ભારે અફડાતફડી મચી જવાથી છળ પામી હતી. લોકડાઉનની પરિસ્થિતિમાં આ બનાવ સર્જાતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. હવે જોઈએ ભચાઉથી મારા પ્રતિનિધિ સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. લોકડાઉનની કપરી પરિસ્થિતિ ચાલી રહી છે, ખાસ કરીને પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે મીઠું ભરેલી ટ્રક આજે ભચાઉના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે આવેલ હોટલમાં ત્રણ દુકાનો પર ચડી જતા ભારે અફડાતફડી સર્જાઈ હતી. ખાસ કરીને સમી સાંજે ભચાઉના નેશનલ હાઈવે પર આ બનાવ સર્જાયો હતો અને ખાસ કરીને સદભાગ્ય કોઈને ઈજા થવા પામી નથી. દુકાનની બહાર કોઈ હતું નહીં, લોકડાઉનની પરિસ્થિતિ હોય એટલે અંદર લોકો હતા, પરંતુ સદનસીબે કોઈને ઈજા થવા પામી નથી. અમારા પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ જણાવે છે કે આજે બપોરના ભચાઉમાં મીઠું ભરેલી ઓવરલોડ ટ્રક આજે કોઈપણ કારણોસર ડ્રાઈવરે પોતાના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અચાનક હોટેલ પાસે આવેલ એક સાથે ત્રણ દુકાનો પર ચડી જતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. સદનસીબે કોઈ ત્યાં હાજર ન હોવાને કારણે કોઈને ગંભીર ઈજા થવા પામી નથી કે કોઈ ઈજાનો બનાવ બન્યો નથી. પરંતુ સવાલ એ થાય છે કે ઓવરલોડ ભરેલ વાહનોનું કેમ ચેકિંગ નથી, પોલીસ દ્વારા કેમ ચેકિંગ નથી. આજે લોકડાઉનની પરિસ્થિતિ ચાલી છે ત્યારે ખાસ કરીને ઓવરલોડ ભરેલ ટ્રક કઈ રીતના ત્યાં નેશનલ હાઈવે પર આવી પહોંચી અને ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો ત્યારે હોટેલ પર આવેલ એક સાથે ત્રણ દુકાન પર ચડી જવાની જે ઘટના સર્જાઈ છે તે ખરેખર તપાસને પાત્ર બની છે. સદનસીબે કોઈને ઈજા થઈ નથી. સમગ્ર ઘટનાને જાણ થતાં ભચાઉનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તાત્કાલિક કસરતી તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પરંતુ એક સવાલ એ છે કે ઓવરલોડ ભરેલ ટ્રક એક સાથે ત્રણ દુકાનમાં કેમ ચડી ગઈ. દુકાનને પારાવાર નુકસાન થયું છે, ટ્રકને પણ નુકસાન થયું છે અને તેમના ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. Thank you.